સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓની શેરીએ પહોંચ્યા અને શેરી શિક્ષણ અભિયાન શરૂ કર્યું। કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાના કપરા સમયમાં શાળાઓ બંધ થતાં ઓનલાઈન શિક્ષણના યુગમાં બાળકો અને શાળા વચ્ચેનું તાદાત્મ્ય છૂટી જતાં પ્રાથમિક શાળાના બાળકોને ઘર બેઠા શિક્ષણ આપવાનો અભિગમ અપનાવતા શાળાઓમાં ઓનલાઈન આપવા જતા શિક્ષકો સવારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા શેરીઓમાં પહોંચતા શેરી ગલીઓમાં ઠેર ઠેર સ્થળોએ હવે શિક્ષકો બાળકોને શિક્ષણ આપતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આવેલ શ્રી બીજી શાસ્ત્રી મોડર્ન પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની શેરીએ પહોંચ્યા છે અને શેરી શિક્ષણ અભિયાન શરૂ કર્યું છે। વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી મોડર્ન પ્રાથમિક શાળા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ અને શાળાના આચાર્ય પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કોરોનાના કપરાકાળમાં શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી જુલાઈ મહિનાથી શેરી શિક્ષણ દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે બાળકો ઓનલાઈન શિક્ષણ મોબાઈલની સગવડ ના હોવાથી શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે શેરી શિક્ષણ શરૂ કર્યું છે। જ્યારે આ શેરી શિક્ષણમાં શિક્ષકો જેવા મુખ્ય શિક્ષક નિરંજનાબેન પટેલ, રમીલાબેન વણકર અને સંદીપભાઈ ગોર દ્વારા ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને રોજ વડાલી શહેરના અનેક શેરીઓમાં જઈ તમામ બાળકોને માસ્ક પહેરાવીને સામાજિક અંતર સાથે મર્યાદિત બાળકો બેસાડીને સરકારી ગાઈડલાઈનનું પાલન કરી શિક્ષણ આપવામાં આવે છે। જ્યારે આ શહેરી શિક્ષણ અભિયાનને લઈને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બન્યા છે, તેમજ વધુમાં શાળાના શિક્ષક સંદીપભાઈ ગોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારશ્રી દ્વારા શાળા ખોલવાનું નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે પ્રાથમિક વિભાગના બાળકોના પાયાનું મજબૂત કરવાનું કાર્ય કરતા રહીશું। ધ્રુવ મારી, ZSTV વડાલી।